નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. શેરબજારમાં આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે 84,000ની સપાટી કુદાવતો સેન્સેક્સ. ચેન્નાઈ ટેસ્ટના બીજા દિવસે બાંગ્લાદેશ પર ભારતની 308 રનની લીડ સાથે મજબૂત પકડ. આઈફોન 16 સિરીઝના નવા મોડેલ લોન્ચ થતા દેશભરના શોરૂમોમાં ભીડ લગાવતા ગ્રાહકો. ભાજપના સભ્ય નોંધણીને વધુ ગતિશીલ કરવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સાંસદ વિનોદભાઈ ચાવડા અને રામભાઈ મોકરિયા. રાહુલ ગાંધી વિશે બફાટ કરનારા બીજેપીના નેતાઓ વિરુદ્ધ જામનગરમાં કાર્યક્રમ આપતી કોંગ્રેસ પાર્ટી. હાલ આરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે. તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો. યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ અમારા મોબાઈલ નંબર 9852186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય શેરબજાર આજે એટલે કે 20 સપ્ટેમ્બરે શુક્રવારે મસ મોટા વધારા સાથે બંધ થયું હતું. સવારે પણ માર્કેટ 350 પોઈન્ટ વધીને ખુલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ પ્રથમવાર 84,000ના આંકડાને પાર પહોંચ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ રેકોર્ડ હાઈને સ્પર્શવામાં સફળ રહ્યો હતો. બેન્કિંગ, ઓટો, એનર્જી સ્ટોકમાં દેશી વિદેશી રોકાણકારોની ખરીદીને લીધે માર્કેટમાં તેજી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં ફરી શાનદાર તેજી પરત આવી હતી. સપ્તાહના અંતિમ કારોબારી દિવસનું સત્ર સમાપ્ત થતાં બીએસઈ સેન્સેક્સ 359 અંકોના ઉછાળા સાથે 84,544 અને નિફ્ટી 375 અંકોના ઉછાળા સાથે 25,790ના ઓલ ટાઈમ હાઈ પર બંધ થયું હતું. બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ચેન્નાઈ ટેસ્ટના બીજા દિવસે ભારતે બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 81 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં 227 રનની લીડ લીધી હતી. હવે તેમની લીડ વધીને 308 રન થઈ ગઈ છે. ઋષભ પંત 12 રન અને શુભમન ગિલ 33 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. આ પહેલા બીજા દાવમાં રોહિત શર્મા 5 રન, યશસ્વી જયસ્વાલ 10 અને વિરાટ કોહલી 17 રન બનાવીને આઉટ થયા હતા. બાંગ્લાદેશ તરફથી અત્યાર સુધી મહેંદી હસન મિરાઝ, નાહિદ રાણા અને તસ્કિન અહેમદને 1-1 વિકેટ મળી છે. વિરાટ કોહલી બીજી ઇનિંગમાં પણ મોટી ઇનિંગ રમવાનું ચૂકી ગયો હતો. તે 17 રન બનાવીને આઉટ થયો હતો. મહેંદી હસન મિરાઝનો ફૂલ બોલ કોહલીના પેડ પર વાગ્યો. જોરદાર અપીલ થઈ અમ્પાયરે LBW આઉટ આપ્યો. આઈફોન 16 સિરીઝના ફોન આજથી એટલે કે 20 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થવા લાગ્યા છે. ભારત, દિલ્હી અને મુંબઈમાં એપલના બંને સત્તાવાર સ્ટોર્સ સવારે 8 વાગે ખુલ્યા હતા. સામાન્ય રીતે તેઓ 11 વાગે ખુલે છે. એપલના નવા ઉપકરણો ખરીદવા માટે બંને સ્ટોરની બહાર ગ્રાહકોની લાંબી લાઇનો જોવા મળી હતી. મુંબઈના BKC સ્ટોર પર અક્ષય નામના ગ્રાહકે જણાવ્યું હતું કે તે સવારે 6 વાગે આવ્યો હતો. તેણે આઈફોન 16 Pro Max ખરીદ્યો છે. કંપનીએ 9 સપ્ટેમ્બરના રોજ વર્ષની તેની સૌથી મોટી ઇવેન્ટ ઇટ્સ ગ્લો ટાઈમમાં AI ફીચર્સ સાથે આઈફોન 16 સિરીઝ લોન્ચ કરી હતી, જેમાં આઈફોન 16, આઈફોન 16 પ્લસ, આઈફોન 16 પ્રો અને આઈફોન 16 પ્રો મેક્સનો સમાવેશ થાય છે. એપલે 13 સપ્ટેમ્બરથી તેનું બુકિંગ શરૂ કર્યું છે. ગ્રાહકો સત્તાવાર વેબસાઇટ અને ઈ કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી બુક કરી શકે છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું BJPનું સદસ્યતા અભિયાન, કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ, ટ્રાફિક જામ અને તળાવમાં મૃતદેહ. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આયુષ હોસ્પિટલ આયોજિત જામનગર મેરેથોન પ્રોજેક્ટ દિલ છે દોડો દિલ છે 2, 5 અને 10 કિલોમીટર ની જામનગર મેરેથોન તારીખ 29 સપ્ટેમ્બર 2024 ના સવારે 6 કલાકે દોડનો રૂટ સમર્પણ હોસ્પિટલ, દિગ્જામ સર્કલ, સરુ સેક્શન રોડ, વિરલ બાગ, DKV સર્કલ રોડ, GG હોસ્પિટલ રોડ, ગુરુદ્વારા સર્કલ, લાલ બંગલો સર્કલ, લાખોટા તળાવ રાઉન્ડ, લાખોટા તળાવ ગેટ 1. મેરેથોન જીતનાર ગોલ્ડ મેડાલિસ્ટને ₹10,000, સિલ્વર મેડાલિસ્ટને ₹5,000 અને બ્રોન્ઝ મેડાલિસ્ટને ₹3,000 દ્વારા સન્માનિત કરવામાં આવશે. પાર્ટિસિપેન્ટને શું મળશે? મેડલ, ડ્રાય ફિટ રેસ ટી શર્ટ, હાઇડ્રેશન સપોર્ટ,
પોસ્ટ રન બ્રેકફાસ્ટ તેમજ કેશ પ્રાઇઝ. આ મેરેથોનમાં પાર્ટિસિપેટ કરવા માટે આ QR કોડ સ્કેન કરીને આપનું નામ રજીસ્ટર કરાવો. ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મોબાઈલ 75730 88 88 5, 75728 88 96. યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે, શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે, યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155 CC લિક્વિડ કુલ ઇન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150 CC, તેમજ R15 અને MT15 155 CC સાથે કુલ ઇન્જિનમાં. દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,17,239, એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે મારુતિ શોરૂમની સામે, હાપા જામનગર. નમસ્કાર, મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય, તો મારી સાથે આજે જ પધારો ધ ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 17 થી વધુ પકવાનો, એન્ડ હા, આપણો સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણ પોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે, મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌ પ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી JCR, ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું, એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઈઝ, સ્પાઈકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઈંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમસન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ JCR એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999-86-86-006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલુ છે. ભાજપના બંધારણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં દર 6 વર્ષે ભાજપમાં જોડાયેલ સભ્યોને પણ ફરીથી સભ્ય બનવાનું ફરજિયાત હોય છે, જેના ભાગરૂપે જામનગર શહેર તથા જિલ્લામાં ભાજપની સભ્ય નોંધણી ચાલુ છે. ભાજપની આ સભ્ય નોંધણીમાં જૂના તથા નવા તમામ લોકો જોડાઈ શકે છે. સભ્ય નોંધણી કરવાની પ્રોસેસ એકદમ નોર્મલ અને ઓનલાઈન છે. જામનગરમાં ભાજપના સદસ્યતા અભિયાનને વધુ ગતિશીલ બનાવવા માટે અને કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા માટે
ગુજરાત પ્રદેશ તરફથી ગુજરાત ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા અને પૂર્વ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીને કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજવા ગઈકાલે જામનગર દોડાવેલ હતા. આ બંને આગેવાનોએ જિલ્લા ભાજપ અને શહેર ભાજપ કાર્યાલયે બે અલગ અલગ બેઠકો કરી હતી. આ બંને બેઠકો લગભગ 3-3 કલાક સુધી ચાલી હતી. આ બંને બેઠકોમાં ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવીણસિંહ જાડેજા, અભિષેક પટવા તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, આ ઉપરાંત મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા અને પ્રકાશ બામણિયા સહિતના સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ ભાજપ તરફથી ઉપસ્થિત રહેલ ત્રણેય ભાજપના સિનિયર આગેવાનોએ દરેક બૂથમાં વધુને વધુ સભ્યો બનાવવા માટે મોટા પ્રમાણમાં મહેનત કરવાની હાકલ કરી હતી. દ્વારકા અને જામનગર જિલ્લામાં કુલ પ્રદેશ ભાજપ તરફથી કુલ 7 લાખ સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એટલે કે એક વિધાનસભા દીઠ 1 લાખ સભ્ય નોંધણી કરાવવા માટે ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો ભારે દોડધામ કરી રહ્યા છે. જામનગર શહેરમાં 2 વિધાનસભા આવેલી છે, જે પૈકી અત્યાર સુધીમાં કુલ 1 લાખ સભ્ય નોંધણી થઈ ગઈ હોવાનું શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ જણાવ્યું છે. ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશ પણ સમગ્ર ગુજરાતમાં ખૂબ જ વગોવાયેલી છે, જેના અનેક અહેવાલો મીડિયામાં પ્રસારિત થઈ ચૂક્યા છે, જેને કારણે ભાજપની આબરૂને સારી એવી ઠેસ પહોંચી છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે વફાટ અને વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યા છે. રાહુલ ગાંધીની જીભ કાપી નાખનારને ઇનામ આપવાની જાહેરાત સુધીના નિવેદનો બીજેપી નેતાઓ દ્વારા થઈ રહ્યા છે. આ પ્રકારના નિવેદનોને વખોડીને જામનગર કોંગ્રેસ દ્વારા આ નેતાઓનો વિરોધ કરવામાં આવ્યો છે. આવા નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા અંગે આજે શુક્રવારે સવારે કોંગ્રેસના નેતાઓ સિટી DYSP કચેરીએ ગયા હતા. આ તકે પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા, શહેર કોંગ્રેસ યુવક પ્રમુખ ડોક્ટર તોસીફ ખાન પઠાણ, જિલ્લા પૂર્વ અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડિયા તથા કોર્પોરેટર જેનબેન ખફી વગેરે હાજર રહ્યા હતા. પૂર્વ સાંસદે આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. લોકશાહી છે અને લોકશાહીની અંદર પોતાના વિચારો વ્યક્ત કરવાની બધાને છૂટ છે. રાહુલ ગાંધી બોલે છે તો એનો વિરોધ થાય છે, પણ આજ મોદી સાહેબ જ્યારે હિન્દુસ્તાનની અંદર વડાપ્રધાન તરીકે આવ્યા અને વિશ્વના ઓછામાં ઓછા 12-13 દેશની અંદર એવા શબ્દો બોલ્યા કે 2014 પહેલાં જે હિન્દુસ્તાનમાં પેદા થયા એને શું પાપ કર્યા હતા કે હિન્દુસ્તાનમાં પેદા થયા, એટલું બધું ખરાબ વડાપ્રધાન તરીકે જ્યારે બોલતા હોય ત્યારે એનો ક્યારેય વિરોધ નહીં. અને રાહુલ ગાંધીએ જ્યારે લોકશાહી ઢબે લોકશાહીની વાત કરે છે ત્યારે એનો વિરોધ કરવો, લોકશાહીમાં વિરોધ હોઈ શકે પરંતુ એટલી હદે વિરોધ હોઈ શકે કે ભાજપના નેતાઓ, ચૂંટાયેલા ધારાસભ્યો જાહેરમાં એવું કહે કે રાહુલ ગાંધીની જીભ કાપીને આવશે, એમને 11 લાખ રૂપિયાનું ઇનામ આપશું, એમને મારી નાખવાની વાત કરે, એમને ધમકી આપવાની વાત કરે. આ લોકશાહી નથી, આ હિટલરશાહી છે. અને ભાજપ સત્તામાં આવ્યા પછી દિન પ્રતિદિન એટલો બધો અભિમાની બનતો ગયો છે કે એને એમ છે કે અમારા સિવાય આ દેશની અંદર હવે પછી કોઈ રાજ કરવાનું જ નથી ને અમે સર્વોપરી છીએ ને અમે ધારીએ કરીએ. જ્યાં ભાજપના રાજ છે ત્યાં બુલડોઝરો ફેરવાય છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝરોની પણ મનાઈ કરી દીધી કે તમે કેવી રીતે નક્કી કરી શકો કે આ વ્યક્તિ ગુનેગાર છે કે નથી, અને કોઈ એક વ્યક્તિ કદાચ ગુનો કર્યો હોય તો એ કોર્ટ નક્કી કરે, એના આખા ઘરને જમીનદોસ્ત કરી નાખું. આ હિટલરશાહી માનસિકતા એ ભાજપની માનસિકતા છે અને આ માનસિકતાને ખતમ કરવા માટે, આ માનસિકતા સામે કાનૂની રાહે પગલાં લેવા માટે આજે અમે પોલીસ કમિશનરશ્રીને જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ તરફથી એક આવેદનપત્ર આપ્યું છે કે જે લોકોએ રાહુલ ગાંધીની જીભ કાપી નાખવાની વાત કરી છે, મારી નાખવાની વાત કરી છે, એમના ઉપર ગુનો દાખલ કરવામાં આવે, એમની ધરપકડ કરવામાં આવે અને કાનૂની રાહે જે કોઈ કાર્ય થતું હોય એ કરવામાં આવે. કોંગ્રેસ પાર્ટી આવા નિવેદનોને પણ વખોડે છે. તંદુરસ્ત લોકશાહીમાં આવી વાતોને કોઈ જગ્યા નથી હોતી. તંદુરસ્ત લોકશાહીમાં તમે તમારા વિકાસની વાત કરો, જનતાના કામની વાત કરો, જનતાની પ્રગતિની વાત કરો અને જનતા સમયે સમયે નક્કી કરશે કે કેને ચૂંટવા ને કેને ન ચૂંટવા, એ લોકશાહીમાં જનતાનો અધિકાર છે. પણ આવો જે બકવાસ કરે છે, આવો જે બફાટ કરે છે, જેને લોકશાહી સાથે કાંઈ લેવા દેવા નથી, જેવો મારી નાખો, કાપી નાખો અને બુલડોઝર ફેરવી દો,
આવી વાતો કરે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. જામનગર શહેરનો સાત રસ્તા સર્કલ વિસ્તાર શહેરમાં સૌથી વધુ વ્યસ્ત ટ્રાફિક ધરાવતો વિસ્તાર છે. અચરજની વાત એ છે કે ટ્રાફિક નિયમન માટે આટલા વર્ષોમાં ક્યારેય ટ્રાફિક સિગ્નલ મૂકવાનું કોર્પોરેશન કે પોલીસને સૂઝ્યું નથી. આ ઉપરાંત બીજી નવાઈની વાત એ છે કે અહીં સતત વ્યસ્ત ટ્રાફિક રહેતો હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટેની કોઈ નોંધપાત્ર વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી. આ સૌથી વધુ વ્યસ્ત ટ્રાફિક સર્કલ વર્ષોથી નધણિયાતી સ્થિતિમાં જોવા મળે છે. અહીં અવારનવાર ટ્રાફિક જામ થતો રહે છે. આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ અને ફાયર સહિતના ઇમરજન્સી વાહનો અને એસટી બસો ઉપરાંત હજારો વાહન ચાલકો વર્ષોથી પરેશાન થઈ રહ્યા છે. સમયે સમયે માર્ગ સલામતી સપ્તાહ ઉજવતી પોલીસ કે આરટીઓને આ સાત રસ્તા સર્કલના ટ્રાફિક નિયમન માટે કોઈ દિલચસ્પી નથી. જામનગરના એસટી ડેપો નજીક આવેલા તળાવના પાણીમાંથી આજે શુક્રવારે સવારે એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ તળાવના પાણીમાં તરી રહ્યો હતો. ફાયર શાખાની ટુકડીએ આ મૃતદેહને તળાવની બહાર કાઢ્યો હતો. મૃતકની ઉંમર અંદાજે 60 વર્ષ આસપાસ હોવાનું જણાય છે. ફાયરની ટુકડીએ આ મૃતદેહની સોંપણી પોલીસને કરી છે. પોલીસે આ મૃતદેહની પોસ્ટમોર્ટમ સહિતની વિધિઓ હાથ ધરી છે. મૃતદેહને જીજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મૃતદેહની ઓળખ મેળવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ગંદકી અંગે આવેદન અને સ્વચ્છતા મુદ્દે નાટક સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમિસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમિસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, આમ 99 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમિસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ, BPharm, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો, બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, BEd ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, SES સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ, 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ, આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ, મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98252
72929 અથવા 9107671315. જામનગર શહેર ને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેર માં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખો ની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટર ની મુલાકાત લઈને પોતાના દર્દ માં રાહત મેળવી છે. તો રાહ શેની જોવ છો? આજે જ પધારો, સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટ નો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડા ની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્ક ની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગર ની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9851 86975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં એક તરફ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સંબંધી વિવિધ કાર્યક્રમોનું આયોજન જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતું રહે છે. બીજી તરફ શહેરના પંચશીલ નગર વિસ્તારમાં સ્વચ્છતા બાબતે આ વિસ્તારની હાલત નરકાગાર જેવી હોવાની રજૂઆત સ્થાનિક રહેવાસીઓ દ્વારા થઈ છે. રહેવાસીઓએ જણાવ્યું છે કે સમગ્ર વિસ્તારમાં ગંદકીના ઢગલા છે અને રખડતા પશુઓનો બેફામ ત્રાસ છે. પંચશીલ નગર વિસ્તારમાં ભગવાન મહાદેવજીના મંદિર પાસે ગંદકી તથા કચરાઓના ઢગલાને લીધે અહીં રખડતા પશુઓ મોટા પ્રમાણમાં ભેગા થાય છે, જેને કારણે વિસ્તારમાંથી પસાર થતા દર્શનાર્થીઓ, રાહદારીઓ અને બાળકો તથા મહિલાઓ સતત ભય હેઠળ જીવે છે. આ સમસ્યાઓ અંગે યોગ્ય નિકાલ લાવવામાં નહીં આવે તો પંચશીલ નગર વિસ્તારના રહેવાસીઓ આંદોલનનો માર્ગ અપનાવશે એવી ચીમકી પણ આવેદનપત્રમાં જણાવવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શેરી નાટકનો એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. શેરી નાટકનો આ કાર્યક્રમ આજે શુક્રવારે સવારે વોર્ડ નંબર 10માં યોજાયો હતો. આ કાર્યક્રમ 3 દરવાજા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન માટે અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે યોજવામાં આવ્યો હતો. જામનગરની હાલારી ભાનુશાળી જ્ઞાતિ તથા જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે જીજી હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી આજે શુક્રવારે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ પવનચક્કી નજીક વેજુમાં સ્મૃતિ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ભાનુશાળી જ્ઞાતિજનો ઉપરાંત પોલીસ કર્મીઓએ રક્તદાન કર્યું હતું. આ તકે સિટી DYSP જયવીરસિંહ ઝાલા, ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા તથા જ્ઞાતિના અન્ય ટ્રસ્ટીઓ અને કોર્પોરેશનના શાસક જૂથના દંડક કેતન નાખવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાતિના સહમંત્રી મિહિર નંદાએ આ તકે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ તારીખ 20/9/2024 ને શુક્રવારના રોજ જિલ્લા પોલીસ જામનગર અને શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાનનો કેમ્પનું આયોજન જીજી હોસ્પિટલ જામનગરના સહયોગથી કરવામાં આવેલ છે. આ રક્તદાન કેમ્પનો સમય સવારે 9 થી 2 સ્થળ વેજુમાં સ્મૃતિ હોલ પવનચક્કી જામનગર ખાતે કરવામાં આવેલ છે. અને આ રક્તદાન છે એ જીજી હોસ્પિટલ માટે થઈ અને આ રક્તદાનના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સવારે 9 વાગ્યાથી આ રક્તદાન કેમ્પ શરૂ થયેલ છે અને 1.5 કલાકની અંદર આશરે 100 બોટલથી ઉપર રક્તદાન થઈ ચૂક્યું છે. કુલ મળીને ભાનુશાળી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો આ સાર્વજનિક બ્લડ કેમ્પ હોય ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને આ રક્તદાન કેમ્પની અંદર ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ શ્રી કિરીટભાઈ ભદ્રા તેમજ સર્વે ટ્રસ્ટીશ્રીઓએ ખૂબ મહેનત કરી અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટેના પ્રયત્ન કરેલ છે. અસ્તુ. વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ 2 ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે BJP દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારનો એક કાર્યક્રમ આજે 20 સપ્ટેમ્બરે શુક્રવારે સવારે લાખોટા લેક ખાતે ચિત્ર પ્રદર્શનના રૂપમાં યોજવામાં આવ્યો હતો, જેમાં વડાપ્રધાનના સંઘર્ષો અને સિદ્ધિઓ વગેરેની તસવીરો અને લખાણો રજૂ કરવામાં આવ્યા છે. આજે શુક્રવારે સવારે આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય રીવાબા જાડેજા,
મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક જૂથ નેતા આશિષ જોશી, શહેર બીજેપી પ્રમુખ વિમલ કગથરા, મહામંત્રીઓ પ્રકાશ બામણિયા અને વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શહેર બીજેપી પ્રમુખે આ તકે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી, એટલે કે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈનો જન્મદિવસથી લઈ અને મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતાના જન્મદિવસ 2 ઓક્ટોબર સુધી અનેકવિધ કાર્યક્રમો સેવા પખવાડાના માધ્યમથી આપવામાં આવ્યા છે. એ અંતર્ગત આજે તળાવણીપાળ ગેટ નંબર 2 ની સામે જાહેર જનતા એટલે કે જામનગરના તમામ નાગરિકો આ પ્રદર્શનીનો લાભ લઈ શકે. આ પ્રદર્શની માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવન કવન વિશે અને એમને મેળવેલી સિદ્ધિઓ અને એમને કરેલા સંઘર્ષોની ગાથા વર્ણવતી આ એક પ્રદર્શની છે. આ ઉપરાંત આ 15 દિવસની અંદર અનેકવિધ કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન છે, વૃક્ષારોપણ છે, બ્લડ ડોનેશન કેમ્પ છે, વિકલાંગ બાળકોના સન્માનની વાત છે, આ અનેકવિધ કાર્યક્રમો કરી ભારતીય જનતા પાર્ટી આ સેવા પખવાડિયું ઉજવવાનું છે. ત્યારે સાથોસાથ સદસ્યતા અભિયાન પણ ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું છે. તો તમામ કાર્યક્રમોની અંદર સદસ્યતા અભિયાન પણ કરવામાં આવશે અને આ રીતે 2 ઓક્ટોબર સુધી આ તમામ કાર્યક્રમો કરવામાં આવશે. હું જામનગરની તમામ જનતાને વધુમાં વધુ લોકો આ પ્રદર્શનને નિહાળે અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બને એ માટે હું આહવાન કરું છું. જામનગરમાં દિગ્જામ મિલ રોડ પર મહાકાળી સર્કલ નજીકના વિસ્તારમાં કોઈ ધંધાર્થીઓ દ્વારા પશુઓ માટેનો ઘાસચારો વેચવામાં આવે છે. આ વિસ્તારના લોકો દ્વારા આ પ્રકારનો ઘાસચારો અહીં પશુઓને નીરવામાં આવે છે. આ પ્રકારનો સૂકો ઘાસચારો અહીં મોટા પ્રમાણમાં પડ્યો છે, જેમાં કોઈ કારણસર આગ લાગી હતી. આ અંગે ફાયર શાખાને જાણ કરવામાં આવતા ફાયરની ટુકડીએ આવીને આગ બુઝાવી હતી. જામનગર જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે કોલેજના વિદ્યાર્થીઓ માટે એક જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. પોલીસની શાખાઓ SOG અને સાયબર ક્રાઇમ દ્વારા KP શાહ લો કોલેજના છાત્રોને ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોના સેવનના વિરોધમાં જાગૃતિ માટેના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા અને આ તકે છાત્રોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને આ પોલીસ સ્ટેશનની પ્રાથમિક કામગીરી અંગે વિગતો મેળવી હતી. જામનગર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા દર વર્ષે માર્ગ સલામતીના ભાગરૂપે જુદા જુદા પ્રકારના કાર્યક્રમો સરકારી ધોરણે કરવામાં આવે છે, જેમાં લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવે છે અને ટ્રાફિક નિયમો બાબતે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવે છે તથા માર્ગ સલામતી માટેના બેનરો લગાવવામાં આવે છે. હાલમાં પણ ટ્રાફિક પોલીસ શાખા દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. યાત્રાધામ દ્વારકા પશ્ચિમ ભારતના છેવાડાનું શહેર છે, જ્યાં વર્ષ દરમિયાન લાખો યાત્રિકો અને સહેલાણીઓ આવે છે. દ્વારકા નજીક રેલવે ટ્રેકનો અમુક કિલોમીટરનો માર્ગ બંને તરફ દરિયાના પાણીથી ઘેરાયેલો છે. તાજેતરના વરસાદને કારણે અહીં હરિયાળી પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. હાલમાં ઊંચાઈ પરથી આ ટ્રેક નિહાળતા અહીં સુહામણો અને અદ્ભુત નજારો જોવા મળે છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી.
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રયા સુધારા અને ફાયદાઓ, કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ એક, પટેલ કોલોની, સેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, સેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લા પંચાયત હસ્તકના સોગઠી ડેમના રિપેરિંગ કામમાં લાખો રૂપિયાનું કૌભાંડ થયાની ચર્ચાથી ચકચાર. ખંભાળિયા નજીકના વડતરા પાસે એક ટ્રકની પાછળ છોટા હાથી ઘૂસી જતા દેવાભાઈ બાથાભાઈ ભરવાડ નામના યુવાનનું મૃત્યુ થયું છે. જામનગરમાં સંજય ચિરોડિયા સહિતના કેટલાક શખ્સોએ દુર્ગેશભાઈ નાથાભાઈ ગમારાને માર માર્યો હોવાની ફરિયાદ થઈ છે. ખંભાળિયામાં જાહિદાબેન જુનેજાના મકાનમાં ચોરી થયાના મામલે ઇમરાન બલોચ નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે અને મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ટુકડીએ પકડી લીધેલી એક ગાય ગુમ થઈ ગઈ છે અને આ ગાય બારોબાર વેચી મારવામાં આવી હોય એવી ઢોર માલિકે ફરિયાદ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદીમાં નામ નોંધણી તથા સુધારા વધારા માટે 23-24 સપ્ટેમ્બરે ઝુંબેશ ચલાવવામાં આવશે. જામનગરના 54 વર્ષના સિક્યુરિટી ગાર્ડ હરદાસભાઈ કાનાભાઈ કરંગિયાએ પોતાના મકાનમાં રૂપિયા 1 લાખની માલમત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ કરી છે. જામનગરની જીજી હોસ્પિટલના ગાયનેક વિભાગ નજીકથી GJ10TW8892 નંબરની રિક્ષાની ચોરી થઈ હોવાની ફરિયાદ થઈ છે. જામનગરની સ્વામી વિવેકાનંદ સહકારી સોસાયટીના પરેશ ભીષ્મભાઈ મેથવાણીને ચેક પરતના કેસમાં 1 મહિનાની સજાનો હુકમ થયો છે. દ્વારકાના કુરંગા નજીકની RSPL કંપનીના શ્રમિક જયરામભાઈ યાદવનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જાહેર થયું છે. 53 વર્ષના અશોકભાઈ રમણીકલાલ અગ્રાવત તે દક્ષાબેનના પતિ તથા વૈદેહીના પિતાનું અવસાન થયું છે. 67 વર્ષના દીપકભાઈ પ્રદ્યુમનભાઈ ભટ્ટ તે સ્વાતિબેનના પિતા અને સ્વર્ગવાસી કરશનદાસ પુરોહિતના જમાઈનું અવસાન થયું છે. આવતીકાલે શનિવારે 5:30-6 વાગ્યા દરમિયાન ગિરનારા જ્ઞાતિની વાડીમાં ઉઠમણું રાખવામાં આવ્યું છે. GDBL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. શેરબજારમાં આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે 84,000ની સપાટી કુદાવતો સેન્સેક્સ. ચેન્નાઈ ટેસ્ટના બીજા દિવસે બાંગ્લાદેશ પર ભારતની 308 રનની લીડ સાથે મજબૂત પકડ. iPhone 16 સિરીઝના નવા મોડેલ લોન્ચ થતા દેશભરના શોરૂમોમાં ભીડ લગાવતા ગ્રાહકો. ભાજપના સભ્ય નોંધણીને વધુ ગતિશીલ કરવા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સાંસદ વિનોદભાઈ ચાવડા અને રામભાઈ મોકરિયા. રાહુલ ગાંધી વિશે બફાટ કરનારા બીજેપીના નેતાઓ વિરુદ્ધ જામનગરમાં કાર્યક્રમ આપતી કોંગ્રેસ પાર્ટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.